બોલે બરોબર છે. ઓકે, તો આપણે કાલે આ કર્યું હતું, બરોબર છે, This call is now being કે recorded. આપણે આ ફોટા ઉપરથી નકશો અને નકશા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે આ શું દેખાય છે? ચાલ, મિસ ઇન્ડિયા હા, ઇન્ડિયા ગેટ દેખાય છે, બરોબર. અને અહીંયા સામે છે ને રાષ્ટ્રપતિ ભવન છે, એટલું આપણે કાલ શીખાતા, બરોબર છે, કે અહીંયા ઇન્ડિયા ગેટ ગેટ છે, પછી અહીંયા રાષ્ટ્રપતિ ભવન છે. હવે આના ઉપરથી આપણે એક નકશો છે, આપણે એ નકશો જોઈએ, બરોબર છે. તો હવે આ નકશો છે, ચાલો રોલ નંબર 17, ચાલો આ શું લખ્યું છે પેલા વાંચી જાઓ. તો બધું નકશો એક શું લખ્યું છે? હા, શું લખ્યું છે? રાષ્ટ્રપતિ ભવન, વેરી ગુડ, રાષ્ટ્રપતિ ભવન. પછી બીજું શું લખ્યું છે? વિજય ચોક, વેરી ગુડ, વિજય ચોક. પછી રફી માર્ગ. વેરી ગુડ, રોફી માર્ગ. બે સાઈડ થી આવે ને, આપણે હા મહિલા કોલેજ છે, ધારો કે આપણે સ્કૂલ થી આમ જઈએ તોય મહિલા કોલેજ ચોક કહેવાય, અને બીજો સામેનો રસ્તો છે કોઈ પણ, બરોબર, તો એ સામેના રસ્તે થી આપણે બજારમાંથી આમ આવીએ ઓલી સાઈડ થી, બરોબર છે. ઓલું નાટ્યગૃહ કયું છે ખબર છે તમને? નહીં મિસ, નથી ખબર? નહીં. હા, વેરી ગુડ. તો યશવંતરાય નાટ્યગૃહ થી આપણે અંદર આવીએ તો એ મહિલા કોલેજ ચોક જ કહેવાય, ને આપણી સ્કૂલ થી આપણે આમ સીધા જઈએ શિશુ વિહાર સર્કલ થી આગળ તો એ મહિલા કોલેજ ચોક જ કહેવાય. એટલે બે સાઈડ માર્ગ આપ્યા છે, જુઓ, આરોફી માર્ગ અહીંયા થી આપણે સ્કૂલ થી જાય તો એ કહેવાય, ને અહીંયા થી આવીએ તો એ કહેવાય, બરોબર. તો હા યશવંતરાય નાટ્યગૃહ વાળો રસ્તા ઉપર થી આપણે મહિલા કોલેજ ચોક આવી તો અહીંયા થી એ મહિલા કોલેજ કહેવાય, આપણી સ્કૂલ થી વચ્ચે જ આમ જઈએ સીધા, બરોબર, શિશુ વિહાર સર્કલ થી જાય તો એ વચ્ચે મહિલા કોલેજ જ આવે, મહિલા કોલેજ ચોક. હા તો એ રીતે અહીંયા બે બાજુ રફી માર્ગ એટલે આપેલું, સમજાઈ ગયું? પણ ચાલો એના પછી શું છે, વાંચો 17. જનપથ, વેરી ગુડ. પછી બરોબર, માનસિંહ રોડ, આ માનસી રોડ. પછી આ શું આપ્યું છે? કસ્તુરબા ગાંધી માર્ગ, બરોબર, તો આ કસ્તુરબા ગાંધી માર્ગ આમ જાય છે વચ્ચે ઇન્ડિયા ગેટ પાસે જવા માટે. પછી આ શું લખ્યું છે? તિલક માર્ગ, વેરી ગુડ, 17, તિલક માર્ગ. પછી શું લખેલું છે? આ નેશનલ સ્ટેડિયમ, વેરી ગુડ, નેશનલ સ્ટેડિયમ, બરોબર, જ્યાં ક્રિકેટ બીજી કોઈ પણ ગેમ રમાતી હોય. ઓકે, પછી ડોક્ટર વાંચો. ડોક્ટર કયો ઝાકિર વાંચ છે? હુસેન રોડ. વેરી ગુડ, ડોક્ટર ઝાકિર હુસેન રોડ. અને આ સીધો આખું અહીંયા રાષ્ટ્રપતિ મિસ ભવન થી ઓલ અહીંયા ગેટ આવવાનો છત્તી, છે. મિસ લખવાનું છે, ફરતી મિસ રાજપથ. ના, લખવાનું. વેરી ગુડ, તો આખો છે એને રાજપથ કહેવાય, અને બાકી આપણે રાષ્ટ્રપતિ ભવન થી ઇન્ડિયા ગેટ જઈએ અથવા તો અહીંયા નેશનલ સ્ટેડિયમ સુધી જઈએ છીએ એના બધા જુદા જુદા માર્ગ આવ્યા છે, બરોબર, એ બધા માર્ગ આપ્યા છે આપણને. હા મિસ, હવે આના ઉપરથી પ્રશ્નો પૂછે છે. સૌથી પહેલો પ્રશ્ન એમ છે કે નકશામાં ઇન્ડિયા ગેટ દર્શાવો. ચાલો, તો રોલ નંબર 46, ચાલો 46 રોલ નંબર. ચાલો યસ મિસ, બેટા, આમાં મને ઇન્ડિયા ગેટ બતાવો, ક્યાં છે ઇન્ડિયા ગેટ? મિસ આપ જો આલી લીટી દેખાય છે ને મિસ, હા, ચોરસ, વચ્ચે. આમ લંબચોરસ લીટી. હા બસ વેરી મિસ, ગુડ, ત્યાં બરોબર, તો છે. અહીંયા ઇન્ડિયા ગેટ છે, વેરી ગુડ. ચાલો, હવે રાષ્ટ્રપતિ ભવન થી ઇન્ડિયા ગેટ જતી વખતે, બરોબર, આ રાષ્ટ્રપતિ ભવન થી આપણે અહીંયા ઇન્ડિયા ગેટ જવું છે, તો રાષ્ટ્રપતિ ભવન થી ઇન્ડિયા ગેટ જતી વખતે ક્યાં ક્યાં માર્ગો રસ્તામાં આવશે, કયા કયા માર્ગ આવશે? તો ચાલો રોલ નંબર 20. બસ લખવાનું છે. ના ના બેટા, લખવાનું નથી. ચાલો રોલ નંબર 23, રોલ નંબર 23. ચાલો બેટા, કયા કયા રસ્તા આવશે જોજો. રાષ્ટ્રપતિ ભવન થી આપણે ઇન્ડિયા ગેટ જવું હોય તો કયા કયા રસ્તા તમને દેખાય છે, વચ્ચે શું શું આવશે? ચાલો બોલવા માંડો. વિજય ચોક, પછી માફી માં આસલે, રફી માર્ગ, વેરી ગુડ.
જનપથ માનસી રોડ. વેરી ગુડ, ખૂબ સરસ. આપણા માનસી રોડ માંથી પસાર થઈ એટલે સીધા ઇન્ડિયા ગેટ પહોંચી જાય. તો રાષ્ટ્રપતિ ભવન થી ઇન્ડિયા ગેટ જવું હોય તો રસ્તામાં વિજય ચોક, રફી માર્ગ, જનપથ અને માનસી રોડ, બરોબર, એટલું રસ્તો આપણે એટલો રસ્તો પાર કરી દઈએ એટલે આપણે ઇન્ડિયા ગેટ પહોંચી જઈએ. વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો રોલ નંબર 38. રોલ નંબર 38 સુમિસ, હા મિસ. 38 જો, એના પછીનો ત્રીજો પ્રશ્ન એમ છે કે રાષ્ટ્રપતિ ભવન થી, બરોબર, રાષ્ટ્રપતિ ભવન એટલે આ રાષ્ટ્રપતિ ભવન છે, દેખાય છે? હા મિસ. રાષ્ટ્રપતિ ભવન થી સૌથી નજીક કયો માર્ગ છે ભાઈ? મિસ તમારી સ્ક્રીન નાની કરો ને, મિસ વાડા કડી મોટી થઈ જાય. હા મિસ, થઈ ગયું. તો રાષ્ટ્રપતિ ભવન થી સૌથી નજીક કયો માર્ગ છે? જનપથ, વિજય ચોક. વિજય ચોક ઉપર હું તને ઓલા આપું, એના ક્લુ આપું, એટલે કે એના નીચે આન્સર આપેલા છે એમાંથી તારે કહેવાનું છે કે રાષ્ટ્રપતિ ભવન થી સૌથી નજીક કયો માર્ગ છે. આ જનપથ છે, બરોબર, બસ બીજું ઓપ્શન છે તિલક માર્ગ છે. આ તિલક માર્ગ છે, રફીક માર્ગ, રફી માર્ગ કે કસ્તુરબા ગાંધી માર્ગ. મિસ રફી માર્ગ. વેરી ગુડ. તો રાષ્ટ્રપતિ ભવન થી સૌથી નજીક આ છે. જો આ બધા દૂર થાય, બરોબર, આ બધા દૂર થાય છે જો, બરોબર. તો સૌથી નજીક રફી માર્ગ છે, બરોબર. રાષ્ટ્રપતિ ભવન થી સૌથી નજીક રફી માર્ગ છે. ઓકે, વેરી ગુડ, સરસ. ચાલો એના પછી રોલ નંબર 14 રોલ નંબર છે. રોલ નંબર 14 નથી ને, 1414 રોલ નંબર નથી બેટા. ઓકે ચાલો, રોલ નંબર 36 છે બેટા. રોલ નંબર 38 રોલ નંબર 38 બેટા. રોલ નંબર 14 નથી, 1414 14 રોલ નંબર ના છે. છે 14. તો ચાલો જવાબ આપો રોલ નંબર 14. ચાલો, નેશનલ સ્ટેડિયમ થી સૌથી દૂર કયો માર્ગ છે? આ નેશનલ સ્ટેડિયમ 14 છે ને, રોલ નંબર 14. ચાલો બોલો, જો નેશનલ સ્ટેડિયમ થી સૌથી દૂર કયો માર્ગ છે? તો જો બધા એને તને ઓપ્શન આપ્યા છે નીચે, જનપથ, બરોબર, સૌથી દૂર કોણ છે એમ પૂછે છે. તિલક માર્ગ, ઉભીર ડોક્ટર ઝાકિર હુસેન રોડ, બરોબર, ડોક્ટર ઝાકિર હુસેન રોડ અને કસ્તુરબા ગાંધી માર્ગ. ચાલો, સૌથી દૂર કોણ છે? તિલક માર્ગ. કયો? તિલક માર્ગ. તિલક માર્ગ સૌથી દૂર થાય બેટા. ઓકે ચાલો, રોલ નંબર 36 રોલ નંબર 36 છે બેટા. 36 નથી. ઓકે બેટા, રોલ નંબર 11 છે બેટા. રોલ નંબર 11. ચાલો બેટા, નેશનલ સ્ટેડિયમ થી સૌથી દૂર કયો માર્ગ છે? આ ચાર માંથી, આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર, આ ચાર માંથી કયો સૌથી દૂર છે નેશનલ સ્ટેડિયમ થી? નેશનલ સ્ટેડિયમ થી સૌથી દૂર કોણ દેખાય છે બેટા? મિસ જનપથ. જનપથ, વેરી ગુડ. જનપથ છે સૌથી દૂર છે. જો આ તો બધા નજીક નજીક જ છે જો, બરોબર. સમજાણો રોલ નંબર 14. રોલ નંબર 14 દૂર કોણ છે એમ પૂછ્યું હતું, તે તો નજીકનું કહી દીધું. ઓકે સરસ, રોલ નંબર 11, વેરી ગુડ. ચાલો રોલ નંબર 34. રોલ નંબર 34 છે બેટા. યસ મિસ. ચાલો રોલ નંબર 34 એના પછીનો ક્વેશ્ચન છે કે વિજય ચોક થી સૌથી નજીક શું છે? ચાલો, આ વિજય ચોક, બરોબર, આ વિજય ચોક થી સૌથી નજીક શું છે? તો એના ઓપ્શન છે નેશનલ સ્ટેડિયમ, એટલે કે આ નેશનલ સ્ટેડિયમ, બરોબર, પછી ઇન્ડિયા ગેટ, તો આ ઇન્ડિયા ગેટ, પછી રાષ્ટ્રપતિ ભવન, આ રાષ્ટ્રપતિ ભવન, બરોબર, રાષ્ટ્રપતિ ભવન કે પછી માનસી રોડ. ચાલો, સૌથી નજીક કોણ છે?
રાષ્ટ્રપતિ ભવન. વેરી ગુડ, રાષ્ટ્રપતિ ભવન વિજય ચોક થી સૌથી નજીક રાષ્ટ્રપતિ ભવન છે. વેરી ગુડ, રોલ નંબર 34. ખૂબ સરસ બેટા. ઓકે ચાલો, તો હવે તમને આવી રીતે આવી ચિત્ર આપ્યું હોય, બરોબર, એટલે કે નકશો આપ્યો હોય, અને નકશા ઉપરથી તમને પૂછે કે ભાઈ નકશામાં ઇન્ડિયા ગેટ દર્શાવો અને રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક કોણ છે, સૌથી દૂર કોણ છે, બરોબર. પછી એમ પૂછે કે રાષ્ટ્રપતિ ભવન છે, ત્યાંથી આપણે ઇન્ડિયા ગેટ જવું છે, રસ્તામાં કયા કયા માર્ગ આવે, આવું બધું પૂછે, તો તમને આવડે કે ન આવડે? હવે 38 આવડે બેટા? 38 રોલ નંબર 38 છે બેટા, આવડે બેટા? બરાબર, આ બધા પ્રશ્ન છે. હવે ચાલો એના પછીનો પ્રશ્ન, ચાલો રોલ નંબર 3. ચાલો રોલ નંબર 3. રોલ નંબર 3 છે બેટા. નીચે આપેલા પ્રશ્ન ના જવાબ આપવાના છે. સૌથી પેલા તમને આમાં શું દેખાય છે, આ વાંચજો, શું લખ્યું છે? મોહિત નું ઘર ને કોમલ નું ઘર. મોહિત નું ઘર, પેલો પ્રશ્ન એવો છે કે ભાઈ કોમુ ના ઘર થી, તો આ કોમુ નું ઘર, બરોબર, આ કોમુ ના ઘર થી મોહિત ના ઘરે જવાનો સૌથી ટૂંકો રસ્તો, બરોબર, સૌથી ટૂંકો રસ્તો નકશામાં દર્શાવો. તો ચાલો રોલ નંબર 3, કોમુ ના ઘરે થી મોહિત ના ઘરે જવું તો સૌથી ટૂંકો રસ્તો કેમ થશે મને કેજો. મેસ પેલા જે કોમુ નું ઘર છે એમાં ઓલું આ સાઈડ ત્રિકોણ છે ને, ત્રિકોણ જેવું, ન્યાથી આ માડું લેવાનું ના મૂકો એટલે મોહિત નું ઘર આવી ગયું. અરે વાહ ભાઈ વાહ, પાછું આમ વેરી ગુડ, તમને તો બહુ સરસ આવડ્યો ભાઈ, તરત પહોંચી જાવ ને ટૂંકા રસ્તે, તો આવી ગયું મોહિત નું ઘર. વેરી ગુડ રસ્તો, વેરી ગુડ, ખૂબ સરસ ભાઈ. ચાલો હવે રોલ નંબર 33. મોહિત ના ઘરે થી કોમુ ના ઘરે જવાનો સૌથી લાંબો રસ્તો કયો? આલો, હવે મોહિત ના ઘરે થી આપણે કોમુ ના ઘરે જવું છે, મોહિત નું ઘર છે, ત્યાંથી કોમુ ના ઘરે જવાનો સૌથી લાંબા માં લાંબો રસ્તો, ચાલો કયો થશે, કેવી રીતે દોરું કેજો. મિસ, મોહિત ના ઘર થી નીચે, વેરી ગુડ, નીચે જાય સીધે સીધે આવી જાવ. અરે વાહ ભાઈ વાહ, મિસ પછી ઉપર, અરે વાહ ભાઈ વાહ, પછી મિસ પછી આડુ, અડા, અરે વાહ ભાઈ વાહ, પછી મિસ પછી ગોળ ફરી ને આવી ગયું કોમુ નું ઘર. લાંબા રસ્તે જાય, બરોબર, ટાઈમ પાસ કરવો હોય ને આપણે જયારે, બરોબર, ત્યારે લાંબા રસ્તે સાયકલ લઈને જાય, એ નિરાતે પહોંચી જાય, બરોબર. ઓકે વેરી ગુડ, સરસ. ચાલો હવે એમ કીધું છે કે મોહિત કેટલા રસ્તાઓથી કોમુ ના ઘરે જઈ શકે, નકશામાં દર્શાવો. રોલ નંબર 3 રોલ નંબર 30 ને પૂછવાનું છે ત્યાં. રોલ નંબર 30 છે, રોલ નંબર 30 છે બેટા, રોલ નંબર 30 નથી, રોલ નંબર, ઓકે તો હવે ઓકે નથી, કાંઈ વાંધો નહીં. છે ચાલો, હવે કોઈ એવું છે કે મિસ મારો એક વાર વારો નથી આવ્યો એવું કોઈ છે તો એને પૂછી લો, નથી ને કોઈ એવું કે મિસ મારો એક વાર વારો નથી? ઓકે બેટા ચાલો, તો હવે આપણે પૂછીએ રોલ નંબર 46 ને. ચાલો 46, યસ મિસ,
ચાલો બેટા, હવે મોહિત કેટલા રસ્તાઓથી કોમુના ઘરે જઈ શકશે? નકશામાં દર્શાવો. ચાલો ચાર રસ્તા. પેલા તો એક રસ્તો તો લાંબો છે, બીજો રસ્તો કે નીકળે એવો છે જોજે. હા મિસ, હવે મિસ તમે જે બીજો ચોથો ત્રીજો રસ્તો છે ને મિસ, ઈ કહી શકો? પેલા તો તમે ને આમ ઉપર જાઓ, પછી ને આમ પછી ચોથમાં, મોહિત ના ઘર થી સીધો જ લઈ લ્યો, મતલબ સીધું જવા દો. પછી આમ ક્રોસ માં છે મિસ, ત્રિકોણ છે ને અહિયાં વચ્ચે, ત્યાંથી આમ વળી જાઓ. ઓકે, વેરી ગુડ. એટલે ટૂંકમાં તમને ખબર છે કે તમે કોઈ પણ રીતે મોહિતના ઘરેથી કોમુના ઘરે પહોંચી શકો, એના ઘણા બધા રસ્તા છે. તો હવે તમારે આગળ તમારી રીતે દોરવાના, બરોબર છે? ઓકે, વેરી ગુડ. ચાલો ચાલો, તો હવે આપણે એના ચાલો, બરોબર ચાલો, એના પછીનો ક્વેશ્ચન છે. ચાલો રોલ નંબર 46 પેલો પ્રશ્ન કરાવશે. 46 1 સેમી તો 1 કિમી તો કેટલા સેમી થશે બેટા? તો મીસ 15 સેમી તો 15 સેમી આવશે. વેરી ગુડ. 1 નો 1 તો 15 ના 15. વેરી ગુડ, બરોબર 15 સેમી. ઓકે ચાલો, હવે રોલ નંબર 17. હા મિસ. ચાલો બેટા, 2 સેમી, બરોબર 2 સેન્ટીમીટર. તમારી સ્કેલ માં સેન્ટીમીટર હોય છે ને, 15 સુધી નાની સ્કેલ છે પ્લાસ્ટિક ની, તો એમાં કીધું છે કે 2 સેમી તો 1 કિલોમીટર, બરોબર. 2 સેન્ટીમીટર નો 1 કિલોમીટર થઈ ગયો, બરોબર. 1 કિલોમીટર થાય છે, તો 40 સેમી ના કેટલા કિમી થાય? મિસ 20. વેરી ગુડ. 2 નો અડધો 1 કર્યો, તો 40 ના અડધા 20. વેરી ગુડ, બરોબર. તો 20 કિમી એમ પાછું લખી દેવાનું, બરોબર. 20 કિમી. મિસ આજે પાઠ્યપુસ્તક માનો શું છે? હે, આનો શો પાઠ્યપુસ્તકમાં હશે? ટેક્સ્ટબુકમાં? ના લે, ટેક્સ્ટબુકમાં નથી, આપણે સ્વાધ્યાય પોથીમાંથી કરીશું બેટા. એટલે સ્વાધ્યાય પોથીમાં તો છે જ, બરોબર. સ્વાધ્યાય પોથી છે તારી પાસે? નહીં મિસ. તો સ્વાધ્યાય પોથી ન હોય તો કાંઈ વાંધો નહીં, હું સેન્ડ તો કરું છું ને બેટા, હોમવર્કમાં 2-3 ક્વેશ્ચન રેગ્યુલર સેન્ડ કરું છું ને, એટલે તમારે આવી રીતે કરી દેવાનું. હં, ઓકે ઓકે મિસ. ફેર બુક જ બનાવડાવી છે, કોઈને કીધું નથી કે તમે સ્વાધ્યાય પોથી કમ્પલસરી લ્યો છો, બરોબર. ઓકે, તો 2 સેમી નો 1 કિલોમીટર, તો 40 સેમી, તો આપણને અહીંયા સેમી આપ્યા છે 40, તો એના કિલોમીટર કેટલા? તો આપણે એના હાફ કરી દીધા, અડધા કરી દીધા, એને ભાગી નાખ્યું 2 વડે, એટલે 40 ના અડધા 20. વેરી ગુડ. તો હવે એના પછી 3 સેમી. ચાલો રોલ નંબર 38. ચાલો રોલ નંબર 38. સુમિસ 38. ચાલો, 3 સેમી નો 1 કિલોમીટર, તો 45 કિમી છે, તો સેમી કેટલા આવશે બેટા? હેલો મિસ, હેલો મિસ, તો મિસ 50 કિમી? ના બેટા, થોડું વિચારીને બોલવાનું. કામો કામો મિસ, બીજાને પૂછીએ. ચાલો રોલ નંબર 14. ચાલો, 3 સેમી નો 1 કિમી, તો 45 કિમી ના કેટલા સેમી? ચાલો રોલ નંબર 14. બોલો જવાબ, બોલો બેટા.
આ એક 3 સેમીનો 1 કિમી છે તો અહીંયા કિમી માં આપ્યું છે 45 કિમી છે તો સેમી કેટલા થાય જોજો ચાલો રોલ નંબર 4 બધા કરશે ગણતરી કરો છે બધા હું કોઈ પણ ને પૂછું છું ચાલો રોલ નંબર 14 આવડે છે બેટા બોલો હા હા કેટલા આવશે બેટા ચાલો રોલ નંબર 36 ચાલો બધાને પૂછી લઉં છું ચાલો રોલ નંબર 36 જવાબ શું આવશે સાડા 22 કિમી સાડા 22 કિમી ઓકે ચાલો આગળ રોલ નંબર 11 ચાલો રોલ નંબર 11 ચાલો બેટા 3 સેમીનો 1 કિલોમીટર છે તો હવે તમને કિલોમીટરમાં જવાબ આવ્યો છે કે 45 કિલોમીટર છે તો કેટલા સેમી થશે અહીંયા ચાલો રોલ નંબર 11 હા મિસ ચાલો જવાબ બોલો ફટાફટ બધા ગણશો કોઈ પણ ને પૂછું છું ચાલો રોલ નંબર 11 ઓકે ચાલો રોલ નંબર 34 ચાલો રોલ નંબર 34 ચાલો જવાબ આપો તમે ગણતરી કરી બધાએ કરવાની છે કે જેને પૂછું એને જ કરવાની એવું નથી ચાલો મિસ 45 સાડા મને નથી ખબર શું કરવાનું તમારે વિચારવાનું છે કે અહીંયા 3 સેમીનો 1 કિલોમીટર આપ્યો છે તો અહીંયા કિલોમીટરમાં આપ્યું છે જોવા કે ભાઈ 45 કિલોમીટર છે તો સેમી કેટલા થઈ જશે એ કહેવાનું છે તમારે ચાલો ચાલો રોલ નંબર 34 જવાબ બોલો બેટા ચાલો રોલ નંબર હા બોલવા માંડો રોલ નંબર 34 આવડો બેટા મી શું કહું ના ના હમણાં નહીં હું ચાલો રોલ નંબર 3 રોલ નંબર 3 બેટા ચાલો બેટા શું આન્સર આવ્યો તમને કીધું બધાએ ગણવાનું કેટલો આવ્યો આન્સર શું આવ્યો ને કેટલો આવ્યો હાલો મે સમજાતું જ નથી કેમ ન સમજે અહીંયા 1 સેમીનો 1 કિમી તો 15 સેમીના 15 સોરી 15 કિમીના 15 સેમી અહીંયા 2 સેમી હતા એનો 1 કિલોમીટર હતો તો અહીંયા 40 સેન્ટીમીટર કર્યા બરોબર અહીંયા 40 સેન્ટીમીટર કર્યા તો અહીંયા અડધા કર્યા એટલે 20 કિમી આવ્યા હવે અહીંયા 1 કિલોમીટર બરોબર એના 3 ગણા છે 1 કિલોમીટરના અહીંયા 3 ગણા છે તો અહીંયા 45 કિલોમીટરના કેટલા ગણા કરવા પડે 4 ગણા 45 ગણા 45 ગણા 4 ગણા શું આના આના 3 ગણા કર્યા તો આના 3 ગણા કરીને મૂકવા પડે હા મિસ અહીંયા તમે આના અડધા કર્યા હતા ને આ બીજા દાખલામાં 1 ના અડધા અહીંયા 40 છે તો અહીંયા 1 છે ને અહીંયા 4 એક મિનિટ જો અહીંયા સેન્ટીમીટર માં આપ્યું છે 2 સેન્ટીમીટર બરોબર આ 2 સેન્ટીમીટર છે તો આ સેન્ટીમીટર 40 છે તો 2 સેન્ટીમીટર ના અડધા કર નાખ્યા બરોબર 1 કિમી કર્યા 2 સેમી નો 1 કિમી થયો તો અહીંયા 40 સેમી ના 20 કિમી થઈ ગયા 20 આવ્યો તો જવાબ અહીંયા બરોબર અહીંયા 15 ના 15 રહ્યા હતા બરોબર સેમી કે કિમી જે હોય લખી દેવાનું અહીંયા કિમી છે અહીંયા સેમી છે જોજો બરાબર હો એટલે તમને બધાને પૂછ્યું બરોબર તો હું 30 નો જવાબ મેં શું 30 નો જવાબ દઉં ના ના કોઈ વચ્ચે નહીં બોલ ચાલો તો અહીંયા 1 કિલોમીટર છે અહીંયા 45 કિલોમીટર છે હવે આ 1 ના 3 થયા તો 45 ના અહીંયા કેટલા થાય ચાલો ચાલો રોલ નંબર 3 33 ચાલો રોલ નંબર 3 બોલશે જવાબ 33 બોલ બધાને ગણતરી કરવાની છે હવે ચાલો ચાલો રોલ નંબર 3 શું આવ્યો તારે શું જવાબ આવ્યો બેટા મિસ રોલ નંબર 46 કહો જવાબ ના બેટા હવે 46 હમણાં નહીં ચાલો રોલ નંબર 3 જવાબ શું આવ્યો ખાલી તારો જવાબ બોલ 3 કાઈ તો નથી ચાલો રોલ ઓકે ચાલો રોલ નંબર 33 ઓકે રોલ નંબર 30 મિસ તમારી સ્ક્રીન આઈ ગઈ
ઓકે રાઈટ જવાબ આપો 46 ગોલ નંબર 46 બેટા લવ મિસ હા 46 ડાય મિસ તમે રોલ નંબર 30 ને કીધું ને આ 30 ને તો ક્યાર નું કીધું તું ને હા બોલો 30 બોલો તો શું આવ્યો જવાબ ઓકે ચાલો તું તાર માઇક મ્યુટ કર 30 બોલ નંબર 46 જવાબ જ બોલવાનો છે કીધો છે આ ચાલો બેટા આન્સર બોલો ઓકે ચાલો હું તમને જવાબ કહું છું જો અહીંયા 40 સેમી છે તો અહીંયા સેમીમાં બે છે બરોબર તો અહીંયા તમે બે સેમીનો એક સેમી એટલે અડધું કર્યું તો અહીંયા તમે 40 ના 20 કર્યા હવે અહીંયા કિમી 1 કિલોમીટર ના 3 સેન્ટીમીટર છે કેટલા સમજો પહેલા 1 ના 3 1 ગુણ્યા 3 એટલે કે 1 ના 3 ગણા કર્યા છે તો અહીંયા 45 ના 3 ગણા કેટલા થાય અહીંયા 45 ના 3 ગણા કેટલા થાય હવે કયો ચાલો 45 ના 3 ગણા કેટલા થશે મિસ એનો જવાબ બોલું મિસ 135 મિસ 135 શું આવ્યું હા મિસ 135 છે મી હવે સમજાણું કે હજી નો સમજાણું હા મિસ હવે સમજાઈ ગયો વેરી ગુડ સમજાઈ ગયો ને સરસ હેલો મેમ તો હવે સમજાઈ ગયું બધાને બરોબર એક કિમી ના 3 હા બેટા બોલો બેટા મેમ તમે આ બીજું છે એમાં 40 ના તમે અડધા કર્યા તો આમાં કેમ 45 ના 3 ગણા કરવાના આમાં 3 આવ્યા છે સ્કેલમાં ફરી ગયું છે ને બેટા બધે સ્કેલમાં અલગ અલગ છે જો અહીંયા 1 ના 2 થયા છે બરોબર અને આપણને સેમીમાં આપ્યું જો આ 2 સેમી છે એને એની હારે કમ્પેર 40 સેમીની છે તો કિમી 1 થઈ ગયો 2 નો 1 થઈ ગયો તો 40 ના અડધા કેટલા થાય 2 ના અડધા 1 તો 40 ના અડધા 4 ના અડધા કેટલા થાય બેટા 40 રૂપિયા હોય એમાંથી તારી બેન ને અડધા આપવાના હોય તો તું કેટલા આપ કાપી નાખ 40 હોય તારી પાસે 40 રૂપિયા હોય તારી મમ્મી હલો 40 રૂપિયા તારી પાસે હોય ને મમ્મી એમ કે અડધા બેન ને આપ દે તો કેટલા આપ 40 ના અડધા 40 ના અડધા 20 એવી રીતે હવે 1 કિલોમીટર બરોબર 3 સેમી નો 1 કિલોમીટર છે આપણી પાસે અહીં કિલો સેન્ટી કિલોમીટર નો તમને આપ્યો છે આન્સર કે 45 કિલોમીટર ના સેન્ટીમીટર કેટલા છે તો આ 45 છે ને આપણે એક સાથે સરખાવીએ તો 1 કિમી એટલે કે 45 કિમી તો હવે એને 3 વડે ગુણવાનું છે એના 3 1 કિલોમીટર 1 કિલોમીટર નો સ્કેલ માં પાઇપું છે 3 સેમી સમજાણું સમજાઈ ગયું બેટા બધાને તો અહીંયા 135 સેમી મારે અહીંયા સેમી નહીં સમાય તો હું અહીં સેજ નીચે લખી નાખું છું તમારે બાજુમાં લખવાનું બરોબર તો આમાં તમારે સેમી સેમી કિમી કિમી સરખાવવાનું સમજાઈ ગયું બધાને કોને ના જાણવું છે કોને ના સમજવું થેન્ક યુ બધાને સમજાઈ ગયું ઓકે હા મેમ શું કરવાનું કયો છે નંબર 46 ચાલો રોલ નંબર 46 શું કર્યું કયો છે મને
46 શું કર્યું કયો જોઈ મને રોલ નંબર 46 છે કે નથી બેટા ત્રીજા દાખલામાં શું કર્યું કે જોયું મને શું કામ ગુણાકાર કર્યો ભાગાકાર શું કામ ન કર્યો ગુણાકાર શું કામ કર્યો બેટા ભાગાકાર કર્યો ભણવાના ભાગાકાર કરો તો ન ચાલે ભાગાકાર કરો તો ન ચાલે ચાલ પેલો માઇક મ્યુટ કરો બેટા મ્યુટ કરો માઇક મ્યુટ કરો ચાલો રોલ નંબર સત્તર ચાલો બેટા આમાં મેં ભાગાકાર કર્યો હતો નો ચાલો ગુણાકાર શું કામ કર્યો મને કે જો પેલા જો કિની ને કિની સાથે સરખાવ્યું બરોબર તો એક કિલોમીટર ના 45 કિલોમીટર થયા તો સેન્ટીમીટર વધે છે જો એક માં ત્રણ થઈ ગયું દેખાય તમને એક ના ત્રણ ગણા થઈ ગયા 45 ના આપણે ત્રણ ગણા એટલે ત્રણ વડે ગણવું પડે જયારે અહીંયા બીજો દાખલો હતો ને એમાં શું થયું તો જો 40 સેમી આપ્યું છે તો આ સેમી બે સેમી હતા એના કિલોમીટર અડધા થઈ ગયા બે નો એક થઈ ગયો એટલે આપણે આ 40 ના અહીંયા અડધા પેલા 40 ભાગ્યા બે કરો એટલે 40 ના અડધા 20 થાય હા એટલે અહીંયા આપણે કર્યો તો ભાગાકાર શું કર્યો તો આપણે 40 ભાગ્યા 2 કર્યા હતા બરોબર અહીંયા 40 ભાગ્યા 2 એટલે તમે છેદમાં લખો કે એની નિશાની કરો બરોબર અહીંયા 40 ભાગ્યા 2 કર્યા હતા એટલે આપણને મળી ગયા 20 બરોબર છે જ્યારે અહીંયા આપણે કિલોમીટર છે એ વધે છે અહીંયા જો અહીંયા સેન્ટીમીટર ઘટ્યા હતા દેખાય છે તમને 2 સેમી માંથી 1 કિમી થઈ ગયો ત્યારે અહીંયા 1 કિલોમીટર માંથી 3 સેન્ટીમીટર થઈ ગયા એટલે વધે છે એટલે આપણે ગુણાકાર કર્યો 1 ના 3 ગણા થયા તો 45 ના 3 ગણા કર્યા જ્યારે અહીંયા શું થતું હતું સેન્ટીમીટર છે એના કિલોમીટર અડધા થઈ ગયા 2 ના અડધા 1 થઈ ગયા એટલે આપણે અહીંયા 40 ના અડધા કર્યા 20 સમજાણું આટલું ક્લિયર બધાને ઓકે તો એના પછીનો તમારે ગણતરી કરવાની છે દાખલાની ચાલો ચાલો ચોથો દાખલો છે ને એમાં કીધું છે કે એક દૂતીયાંશ સેમી એક દૂતીયાંશ એટલે અડધો બરોબર અડધો સેમી એનો 1 કિલોમીટર છે બરોબર અડધા સેમી નો 1 કિલોમીટર છે તો 50 સેમી તો એના કિલોમીટર કેટલા ચાલો તમારે જાતે જ કરવાનો છે હું કઈ નહીં કરું ચાલો બધા ગણતરી એક કોઈ એક ગણતરી કરશે પોતાની નોટ માં બધા ગણતરી કરશે કોઈ જવાબ નહીં બોલે ખાલી ગણતરી જ કરશે જવાબ કોઈ નહીં બોલે ગણતરી કરશે પેલા બધાને ગણતરી કરવા દે નાગલા બે દાખલા સમજાઈ ગયા ને બીજો ને ત્રીજો બેટા દસ
ચાલો બધાને થઈ ગઈ ગણતરી, રોલ નંબર 46 ગણતરી થઈ ગઈ બેટા, રોલ નંબર 34 શું જવાબ આવ્યો એ મને કયો ખાલી, ચાલો મિસ 34 હા બસ થઈ ગયો, શું આવ્યો જવાબ મિસ નો જવાબ આવ્યો 25 થયો, ઓકે ચાલો બીજાને શું આવ્યો, બધાને જવાબ બોલવા દેવાના, ચાલો મારે 25 આવ્યો, મારે જવાબ આવ્યો 25 આવ્યો, 25 ની ગાવ મિસ 100 કિમી રોલ નંબર 7, ચાલો બધાની ગણતરી બસ બધા ગણતરી 25 કોને આવ્યો મિસ, મારે 24 એટલે 25 એ આવ્યો, નહી રોલ નંબર 33 રોલ નંબર 11 બોલો, રોલ નંબર 17 ને શો જવાબ આવ્યો, રોલ નંબર 17 ને શું આવ્યો એમ ને, ઓકે ચાલો બીજા બધા હજી ના બોલ્યા નથી, બધા પહેલા જવાબ બોલશે, ચાલો 25 રોલ નંબર 46 ને શું આવ્યો જવાબ, 46 રોલ નંબર 46 ચાલો રોલ નંબર 46 ચાલો રોલ નંબર 46 શું જવાબ આવ્યો બેટા, કિલોમીટર તો એના સેન્ટીમીટર અડધા થાય છે, આપણે સેન્ટીમીટર આપ્યા છે, સેન્ટીમીટર આપ્યા છે એના કિલોમીટર કેટલા થશે તમારે જ વિચારીને કેવાનું, બરોબર, હેલો મિસ સેન્ટીમીટર અડધા છે એના કિલોમીટર આખા થઈ જાય તો શું જવાબ આવે તમારે હવે વિચારવાનો, બરોબર છે.